છ બાદ પાલિકા અને પંચાયતોની ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે આણંદના ખંભાતમાં પણ હાલ રાજકીય ગરમાવો છે ખંભાત ભાજપનો ઘડ ગણાય છે ઓગણીસો નેવ્યાસીથી ખંભાત પાલિકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સતત સત્તા હસ્તગત કરી છેલ્લા ત્રણથી ભાજપનું જે શાસન રહ્યું છે નવ વોર્ડની છત્રીસ બેઠકો અને પંચાવન જેટલા મતદારો ધરાવતી આ પાલિકામાં બે હજાર પંદરમાં ભાજપે વીસ બેઠકો મેળવી હતી ખંભાતમાં એક સમય બંદર હતું જેના જે સમયચક્રમાં વિરામ થયું જોકે બાદમાં દરિયા કિનારા પર ચોપાટી અને

થયા પછી ત્રણ ત્રણ વાર રૂપિયા આખ્યા પછી અત્યારે વિકાસ જુઓ તો તમે લાલબાગ જઈને જો ઉજ્જડ પરિસ્થિતિ પડી પડેલો છે ખંભાત ગામમાં મીઠા પાણીનો પ્રશ્ન છે આજે પાંત્રીસ પાંત્રીસ વર્ષ થયા તો મીઠા પાણીનો પ્રશ્ન હલ કરી શકતા નથી તો આ આ વિકાસ છે અને વિકાસ અંદર શું હોય ખંબરની અંદર રોજી રોટી હતી ખંબરની અત્યારે છેલ્લા લોકડાઉન પહેલાની ગાડીઓ બંધ થઈ ગઈ હતી તે પણ ગાડીઓ ચાલુ કરી શકતા હતી તો કયો વિકાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર કેવડી આવશે સીએમ વિજય રૂપાણીએ કહ્યું કે ત્રણેય સેનાના વડા અને અધિકારીઓની ત્રીજી માર્ચથી છ માર્ચ સુધી કોન્ફરન્સ કેવડીયા ખાતે યોજાશે ત્યારે દરમિયાન પીએમ મોદી આવી શકે છે કેવડીયા ડિફેન્સનો કાર્યક્રમ છે એટલે વડાપ્રધાન ત્યાં મીટિંગ માટે આવી રહ્યા છે છ તારીખે કાર્યક્રમ થશે રામોલ પોલીસે આરોપીની ધરપકડ કરી છે મંગાલજી ઠાકોરની અગિયાર કરોડની જમીન પચાવી પાડવાના કેસમાં ત્રણ મહિના પહેલા નવ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો આરોપીએ ફરિયાદીને ટુકડે ટુકડે એક પોઈન્ટ વીસ કરોડ આપી ઉપરની રકમ નથી ચૂકવી જેને લઈને ફરિયાદ નોંધવામાં આવી હતી આ કેસમાં પોલીસે નવ આરોપીઓમાંથી હાલ એકની ધરપકડ કરી છે બે આરોપી હજુ પણ ફરાર છે જ્યારે કે બાકીના છ આરોપીઓને કોર્ટ તરફથી રાહત મળી છે બતાવ્યા એકથી નવ આરોપી છે જેમાં હાલ પ્રફુલ્લ બાબુભાઈ જોશી એમની ધરપકડ કરવામાં આવેલી છે પ્રફુલ બાબુભાઈ જોશી વિરુદ્ધમાં કણભા નિકોલ અને અસારવા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર મારામારી તેમજ એક્સટોશન વગેરે બાબતેના ગુના નોંધાવેલ છે અત્યારે ભરત ચૌહાણ અને વિનોદ રાજપુરોહિત નામના બે આરોપી એમની ધરપકડ કરવાની બાકી છે ગુજરાત એસીબી દ્વારા પ્રમાણસન મિલકતના ગુનામાં પકડાયેલ આરોપી કેસી પરમાના સેશન્સ કોર્ટે આગોતરા જમીન નામંજૂર કર્યા છે મહત્વપૂર્ણ છે કે સંયુક્ત નિયામક તરીકે ફરજ બજાવતા કેસી પરમાર સરકારી ગ્રાન્ટમાં પણ કમિશન લેતા હોવાની વાત એસીબીના ધ્યાને આવતા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જે બાદમાં આરોપી કેસી પરમાર દ્વારા સેશન્સ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરવામાં આવી હતી જો કે એસીબી તરફથી કોર્ટમાં કરોડોની મિલકત ગેરકાયદેસર રીતે મેળવી હોવાનું સાબિત કરાતા સેશન્સ કોર્ટે કેસી પરમાના આગોતરા જમીન રદ કર્યા છે આ તપાસ દરમિયાન એમની પાસે બોતેર પોઈન્ટ જીરો એક ટકા એટલે એક કરોડ પાસઠ લાખ છન્નું હજાર આઠ આઠસો ઓગણત્રીસ રૂપિયાની અપ્રમાણસર મિલકત તેમણે વસાવેલ હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલું અને જે અનુસંધાને તેમના વિરુદ્ધમાં અન્ય એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને આ ગુનામાં ધરપકડથી બચવા માટે તેઓએ નામદાર સેશન્સ કોર્ટની અંદર આગોતરા જામીન અરજી કરેલી જે નામદાર સેશન્સ કોર્ટે આઈઓની જે સોગંદનામું હતું એ તપાસ દરમિયાન એસીબીએ પુરાવા અને અને સરકારી વકીલ શ્રીની દલીલોને ધ્યાને લઈ એમની રિજેક્ટ કરેલ છે અમદાવાદમાં ચૂંટણી બાદ કોરોનાએ ફરી એક વખત ઉચક્યું છે કોરોના સંક્રમણના કેસ ધીરે ધીરે સામે આવી રહ્યા છે તો શહેરમાં રેસ્ટોરન્ટ સહિત ખાણીપીણીની જગ્યાઓમાં સોશિયલ ડિસ્ટન્સ અને નિયમોનું ઉલ્લંઘન થતું જોવા મળ્યું છે જે બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાત ઝોનમાં અલગ અલગ ટીમે ચેકિંગ હાથ ધર્યું જેમાં સિંધુ ભવન રોડ પરના

તો આ નવા પશ્ચિમ ઝોન ઉત્તર પશ્ચિમ ઝોનમાં આ શોર્ટ અહીંયા અસંખ્ય માણસો મોટી સંખ્યામાં માણસો માસ્ક વગર અંદર ગેમ્સને બધું રમે છે તો એની ઉપર અમે પગલા લીધા છે અને એને આકરો દંડ ફટકાર